કપડવંજ તાલુકાના વડોલ ગામમાં હડકાયા શ્વાનના આતંકથી ઘટના સામે આવી છે. હડકાયા શ્વાને 40થી વધારે લોકોને બચકા ભર્યા હતા, તેની સાથે જ ગામના બીજા શ્વાન સહિત મૂંગા પશુઓને પણ બચકા ભર્યા હતા. ત્યારે નજીકના આરોગ્ય ખાતામાં રસી નહોતાના કારણે ઇજાગ્રસ્તોને હાલાકી ભોગવવાનો સામનો આવ્યો છે. ઇજાગ્રસ્તોની સારવાર અર્થે કપડવંજ તેમજ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગામડાના રહીશો ભર ઊંઘમાં હતા ત્યારે શ્વાને આતંક મચાવ્યો હતો, ત્યારે હિંસક બનેલા કૂતરાને ગ્રામજનો મોતને ઘાટ ઉતાર્યો છે. રાત્રે 2 વાગ્યાની આજુબાજુ કૂતરું કરડવાનું ચાલુ થયું, એટલે રાત હતી એટલે પબ્લિક એકબીજાને જણાઈ ના શકી કે ભાઈ અડકાયું કૂતરું ગામમાં કરડે છે. સવાર થતો 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 વધારે જણ ઘાયલ કરી દીધા કૂતરાએ. રાત્રે મિનિમમ છે ને 2-3 વાગ્યાની આજુબાજુ ઘણા કોલ આવ્યા અમારામાં, એટલે અમે છે ને જે રીતે ગાઈડ કર્યું હતી 100 વાટ બોલાવી ત્યાંથી છે ને. કેવું કે મોસ્ટલી છે ને દિવસમાં પીએસસી ના હોય એટલે સિવિલમાં છે ને અમદાવાદ સિવિલમાં, નડિયાદ સિવિલમાં, ગોધરા સિવિલમાં અલગ અલગ જગ્યાએ મોકલ્યા, અને દિવસ દરમિયાન જે મતલબ અમને કેસ મળ્યા ને એ મોસ્ટલી 15-17 કેસ અમે અહીંયાથી પીએસસી સોણામરી પર. સવારે સાહેબ પહેલાં 4-4:30 આસપાસ ઘટના બની હતી. હું ખાટલામાં સૂતો હતો ત્યારે અચાનક આવી ગયું અને મારા માથાના ભાગે કહી ગયું. એ પછી કૂતરું ચાલી ગયું, આગળ બીજા માણસોને પણ કહેલું છે, 20-25 જણાનું કૂતરું કહેલું છે. પછી પશુઓને પણ ઢોરને પણ કહેલી ગયું છે અને 6000 ઈજા થઈ છે. કપડવંજ તાલુકાના વડોલ ગામના અંદર એક સ્વાણે આખા ગામને માથે ઉચક્યો હતો તેવું દ્રશ્યો સામે આવ્યા છે, જેથી 30-35 લોકોને કળ્યો હતો, પશુઓને પણ કળ્યો હતો. આજુબાજુના વિસ્તારોના અંદર પણ દોડતા લોકો થઈ ગયા હતા, જેથી 108ના મદદથી આજુબાજુના દવાખાનામાં આ લોકોને પહોંચતા કરવામાં આવ્યા હતા. આમિર મિંજા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ.